ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળ બંદરમાં લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય ખલાસીઓ પોતાના માદરે વતન પહોંચતાની સાથે જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોલથી વાત કરી સરકાર તેમજ જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો. અમે બધા ક્યારેય સરકારનો આભાર ક્યારેય નહીં ભૂલી શકીએ. વેરાવળ બંદરમાં ફસાયેલા આંધ્રપ્રદેશના ખલાસીઓ પહોંચ્યા તેમના માદરે વતન. ગુજરાતમાં લગભગ 1600 કિલોમીટર જેટલો દરિયાકાંઠો ધરાવે છે. દેશના પશ્ચિમ કાંઠે મત્સ્યોદ્યોગ ખૂબ જ સારો વિકસ્યો છે, જેના કારણે અહીંયા ફિશિંગ માટે અને તેની સાથે સંકળાયેલ ખલાસી જેવા કામો માટે અન્ય રાજ્યોમાંથી રોજગારી અર્થે અનેક લોકો આવે છે. કોરોનાના મહામારી ફેલાતા દેશભરમાં લોકડાઉન થયું, જેના પગલે બધા જ ધંધા રોજગાર અને કામ ધંધા બંધ થયા. રોજગાર ધંધા બંધ થવાના કારણે ગુજરાતના દરિયાકાંઠે અન્ય રાજ્યોમાંથી પીટીયુ રડવા આવેલા અનેક લોકો ફરજિયાત રોકાણ કરવું પડ્યા. આવા સમયમાં આંધ્રપ્રદેશ રાજ્યમાંથી ખલાસી તરીકે આવેલા અનેક લોકો વતન જઈ નહીં શક્યા, પરંતુ ગુજરાત સરકાર અને સ્થાનિક ગીર સોમનાથ જિલ્લાના પ્રશાસનને સંનિષ્ઠ પ્રયાસો કર્યા, જેથી આ પરપ્રાંતીય મજૂરો આજે વતન અને ઘર સુધી પહોંચ્યા છે. તેઓ વતન પહોંચ્યા પછી જિલ્લા કલેક્ટર અજય પ્રકાશ સાથે વિડીયો કોલથી વાત કરી ગુજરાત સરકારે સ્થાનિક પ્રશાસન અભિનંદન પાઠવ્યું. તો વિડીયો કોલમાં કલેક્ટરને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર અમારા જેવા પરપ્રાંતિઓની પણ પૂરતી સંવેદના સાથે ચિંતા કરી છે અને એમને અમારા વતન સુખમાં સુખ શાંતિ રીતે પહોંચાડ્યા છે, પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે. ગુજરાત સરકારનો આ સનિષ્ઠ પ્રયાસ અમે જીવનભર નહીં ભૂલ્યો. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં અન્ય રાજ્યોના લોકોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકારે કરેલા નિર્ણયને પગલે ગીર સોમનાથ વેરાવળ બંદરમાં ફસાયેલા આંધ્રપ્રદેશના ખલાસીઓ ગત દિવસોમાં બસ મારફતે તેમના વતન મોકલવા માટે રવાના કરવામાં આવ્યા. ખલાસી ભાઈઓ આંધ્રપ્રદેશ વતન પહોંચી જતાં તેમણે તેમના વતનથી વિડીયો કોલના માધ્યમથી ગીર સોમનાથ કલેક્ટર સાથે વાત કરીને મહામારીના આવા કપરા સમયમાં પણ ગુજરાત સરકારે તેમના માટે કરેલા વિશેષ સુવિધા બદલ ગુજરાત સરકારનો ખાસ આભાર માન્યો હતો. આંધ્રપ્રદેશના શ્રીકાકુકુલમ જિલ્લાના લિપલીપલી ગામના રહેવાસી અને વેરાવળમાં માછીમારીની સિઝનમાં ફિશિંગ બોટમાં ખલાસી તરીકે આવતા ચિએકટી દાનાઈય બોટ એસોસિએશનના પ્રમુખ તુલસી ગોહિલ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું કે મારે કલેક્ટર સાથે વિડીયો કોલ કરી ગુજરાત સરકાર વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યું. ત્યાર પછી ચિએકટી દાનાએ વિડીયો કોલના માધ્યમથી કલેક્ટર સાથે વાતચીત કરીને તેમને વતન પહોંચાડવા માટે આવેલા વ્યવસ્થાને ગદગદિત સ્વરે જણાવ્યું કે આંધ્રપ્રદેશના તમામ ખલાસી ગુજરાત સરકાર કલેક્ટર જયપ્રકાશ તુલસી ગોહિલ માછીમાર સમાજના આગેવાનો મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારીઓ અમને મદદ કરનાર તમામ લોકોનો દિલથી યાદ કરીએ છીએ. ગુજરાત સરકારને ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને અમે બધા ખલાસી ભાઈઓ ક્યારેય ભૂલી નહીં શકીએ. જિલ્લા કલેક્ટર ખલાસી ચિકેટે દાનાએ ખબર અંતર પૂછતા કહ્યું હતું કે કેમ છો તમે, સુરક્ષિત પહોંચી ગયા છો ને? સરકાર અને અમે વહીવટીતંત્ર આપના માટે છીએ, આપને સુરક્ષિત પહોંચાડવી અમારી જવાબદારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેરાવળ બંદરમાં 610 જેટલી ફિશિંગ બોટો ફિશિંગ કરવા માટે આવેલા આંધ્રપ્રદેશના 4000થી વધારે ખલાસીઓ લોકડાઉનના કારણે વેરાવળ બંદરે ફસાયા હતા. તમામ ખલાસીઓ આરોગ્યની 3 વખત તપાસ કરવામાં આવી તેમજ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર શ્રી અજય પ્રકાશ ના માર્ગદર્શન હેઠળ આ તમામ ખલાસીઓને તેમના વતન મોકલવામાં આવતા. 28 માર્ચના રોજ 50થી વધુ ખાનગી બસોને સેનિટાઇઝ કરી તેમાં તેમના વતન જવા રવાના કરાયા હતા. બસમાં મુસાફરી દરમિયાન ખલાસીઓ માટે પાણી, નાસ્તો અને જમવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ત્યાં આંધ્રપ્રદેશના માછીમારો જે દર વર્ષની જેમ આ વર્ષે જે માછીમારી કરવા આવ્યા હતા, એ લોકડાઉન પછી સંપૂર્ણ વેરાવળમાં બંદરની જે બોટો હતી એ સંપૂર્ણ બંધ થઈ ગઈ હતી. એના કારણે છેલ્લા 1-8 મહિનાથી એ લોકો અહીંયા ફસાયેલા હતા અને એ લોકોને તેના પરિવારને લઈને બહુ ચિંતા કરતા હતા, કેમ કે એના ઘરમાં કમાવનાર વ્યક્તિ માત્ર એક જ હોય અને એને એના પરિવાર પાસે પહોંચવું અત્યંત જરૂરી હતું. ત્યારે રાજ્ય સરકારમાં અને વહીવટીતંત્રને અમે લોકોએ રજૂઆત કરી અને રાજ્ય સરકાર દ્વારા અને માન્ય કલેક્ટરશ્રી દ્વારા એને મંજૂરી આપી અને આવી વિપરીત પરિસ્થિતિમાં બી આ લોકોને 4000 જેટલા લોકોને અમે લોકો બસ દ્વારા અહીંયાથી જે રવાના કર્યા હતા એ આજે એના વતન ગઈકાલે કુશળ ઉગી ગયા છે અને આજે માન્ય કલેક્ટરશ્રીએ અમારા એની સાથે વિડીયો કોલિંગથી એને વાત કરી છે. એ લોકો બધા લોકો સંતુષ્ટ હતા, એને કોઈ બી પ્રકારની નાની મોટી મુશ્કેલી નથી પડી અને એ લોકોના વતન પહોંચી ગયા છે, એ ખુશ છે, એના પરિવારના બધા લોકો ખુશ છે અને એ રાજ્ય સરકાર અને માન્ય આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માન્ય કલેક્ટરશ્રી અને વહીવટીતંત્રનું ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે અને ખૂબ જ ખુશ છે. એ જોતા અમને બી માછીમારોને અને અમારા સમાજના મુખ્ય લોકોને એ આનંદ થયો છે કે આજે અમે એક દિવસ પહેલાં વેરાવળમાંથી 55 જેટલી બસોમાં આંધ્રાના 4000થી ઉપરના માછીમારોને અમે અહીંયાથી રવાના કર્યા હતા. મને સમાચાર મળ્યા કે ગઈકાલ સુધી બધા જ પોતાના વતન પહોંચી ગયા, પોતાના ઘરમાં પહોંચી ગયા છે. એટલે આજે અમે વિડીયો કોલથી ત્યાંના માછીમારો સાથે વાત કરી
અને એ લોકોના ખબરંતર મેં પૂછ્યા અને મને ખૂબ આનંદ થાય છે એ જણાવતા આપને કે તમામ માછીમારો પોતાના વતન પહોંચી ગયા છે, ઘરના ઘરમાં તમામ પરિવાર સાથે છે અને અત્યંત ખુશ છે. તો ગુજરાત સરકાર તથા આંધ્રપ્રદેશ સરકારનું જે એક જોઈન્ટ એક ઓપરેશન હતું અને જિલ્લા વહીવટીતંત્ર તથા માછીમાર બોટ એસોસિએશનની જે એક જોઈન્ટ એફર્ટ હતી એ રંગ લાવી છે, જેના કારણે જે લોકો આટલી વિકટ પરિસ્થિતિમાં અહીંયા ફસાઈ ગયા હતા એ લોકોને અમે સકુશળ ત્યાં પહોંચાડી શક્યા. એ વાતથી મને ખૂબ સંતોષ છે અને ભગવાન સોમનાથની